કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ છ વિષય હિન્દી પ્રથમ સત્રમાં કાવ્ય પાંચ ભણીશું, ધરતી કો મહેકાય. ધરતી એટલે જમીન, મહેકાવવું એટલે સુગંધિત કરવું. ઈસ કાવ્ય મેં પ્રકૃતિ કે તત્વ ફૂલ સૂરજ દીપક કી બાત કહી ગઈ હૈ. ફૂલ હંમેશા મુસ્કુરાતા રહેતા હૈ, સૂરજ રોજ અપના પ્રકાશ ફેલાને કા કાર્ય કરતા હૈ, ઓર દીપક ખુદ ઝલકર જગત કો રોશની દેતા હૈ. હમે ભી કિસી ભી પરિસ્થિતિ મે પ્રસન્નતા સે અપના કાર્ય કામ કરના ચાહીએ, ઓર અપની ધરતી કો જ્યાદા સે જ્યાદા સુંદર બનાને કી કોશિશ કરની ચાહીએ. બગિયા કે ફૂલો કો દેખો કૈસે ખુશ ખુશ રહેતે હૈ, આંધી હો પાણી હો ચાહે સબકો હસસ સહતે હૈ. બગિયા એટલે છોટા બગીચા, નાનો બગીચો. ફૂલ એટલે પુષ્પ. આંધી ધૂલભરી જોર કી હવા, જે વાવાઝોડું કહીએ છીએ ને તે. પાણી એટલે જલ, અહીંયા મિનિંગ છે ને વરસાદ માટે વપરાયેલો છે. કે બગિયા કે ફૂલો કો દેખો વે હંમેશા ખુશ ખુશ રહેતે હૈ, ચાહે આંધી આયે યા બારિશ વે સબકો હસતે હુએ સહન કરતે હૈ. બાગ બગીચાને કે ફૂલો જુઓ, હંમેશા તેઓ ખુશ રહે છે, ભલે આંધી આવે કે વરસાદ આવે, તેઓ બધું જ હસતા હસતા સહન કરે છે. સૂરજ કી કિરણો કો દેખો રોજ ધરા પર આતી હૈ, અંધકાર કો દૂર ભગાકર સારા જગત ચમકાતી હૈ. સૂરજ કી કિરણો જે સૂરજના પ્રકાશ હોય છે તે રોજ એટલે પ્રતિદિન, હંમેશા, દરરોજ. ધરા એટલે ધરતી, ભૂમિ, જમીન. અંધકાર એટલે અંધેરા, જગ, દુનિયા, સંસાર. તો એમ કહે છે કે સૂરજ કી કિરણો કો દેખો વે પ્રતિદિન ધરતી પર આતી હૈ, વે રાત કે અંધેરે કો દૂર કરકે સારે સંસાર કો પ્રકાશિત કરતી હૈ. કે સૂરજના કિરણને તમે જુઓ, તે દરરોજ ધરતી પર આવે છે, તેઓ રાતના અંધકારને દૂર કરીને સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે, સમગ્ર સંસારને પ્રકાશ આપે છે. દીપક કો દેખો કૈસે યહ હરદમ જલતા રહેતા હૈ, અપના અંતર જલા જલા કર રોશન જગ કો કરતા હૈ. દીપક એ દીવા માટે વાત થયેલી છે. દિયા, દીપક એટલે દિયા, દીપ. હરદમ હંમેશા. અંતર એટલે હૃદય, આપણું જે હૃદય છે, દિલ છે તે. રોશન ઉજાલા, પ્રકાશિત કરના. કે દીપક કો દેખો વહ હરદમ કૈસે જલતા રહેતા હૈ, વહ અપના હૃદય જલાતા હૈ લેકિન દુનિયા કો ઉજાલા દેતા હૈ. કે દીપકને તમે જુઓ કે તે હંમેશા બળતો રહે છે, તે પોતાનું હૃદય હંમેશા માટે બાળે છે. હંમેશા કેવો દીવો જોયેલો છે ને તમે, હા, કેવો જલતો રહે છે, એ પોતાને બાળે છે પરંતુ દુનિયાને પ્રકાશ આપે છે. આવો હમ ભી ઇન્સાન બનકર જગ મે અપના નામ કમાય, અચ્છે સચ્ચે કામ કરે ઓર સારી ધરતી કો મહેકાય. ઇન્સાન એટલે મનુષ્ય, મહકાય સુગંધિત કરના. અહીંયા ઇન્સાન બનકર એટલે ઇન્સાન બનના, એ મહાવરેકા અર્થમાં પણ પૂછાઈ શકે છે રૂઢિપ્રયોગમાં. એનો મતલબ થશે અચ્છા આદમી બનના, અચ્છા આદમી બનના. કે આવો હમ ભી ઇન્સાન બને ઓર સંસાર મેં અપના નામ રોશન કરે, અપના યશ ફેલાય, હમ અચ્છે અચ્છે કામ કરે, હમારે અચ્છે કામો સે યહ ધરતી સુંદર એવમ સુગંધિત બને. કે આવો આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને સંસારમાં પોતાનું નામ ઉજાળીએ, પોતાની કીર્તિ ફેલાવીએ, આપણે સારા સારો કામો કરીએ અને આપણા સારા કામોથી આ ધરતી સુંદર અને સુગંધિત બની રહે.
બાગના ફૂલો જુઓ કે તેઓ કેવા હંમેશા ખુશ રહે છે, ભલે આંધી આવે કે વરસાદ આવે તેઓ બધું જ હસતા હસતા સહન કરે છે. સૂરજના કિરણો જુઓ, તે દરરોજ ધરતી પર આવે છે. તેઓ રાતના અંધકારને દૂર કરીને સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે. દીપકને જુઓ કે તે બળતો રહે છે, પોતાના હૃદયને હંમેશા કેવો બાળે છે પરંતુ દુનિયાને પ્રકાશ આપે છે. આવો આપણે પણ સાચા અર્થમાં મનુષ્ય બનીએ અને સંસારમાં પોતાનું નામ ઉજાળીએ, પોતાની કીર્તિ ફેલાવીએ. આપણે સારા કામો કરીએ. આપણા સારા કામોથી આ ધરતી સુંદર અને સુગંધિત બની રહે. બાજુમાં શબ્દ અર્થ આપેલા છે, ધરતી, ભૂમિ, અંધકાર, અંધેરા, દીપક, દીપ, હરદમ, હંમેશા, મહક, સુગંધ, રોશન, ઉજાલા, અંતર, હૃદય, દિલ. અભ્યાસ છે. અભ્યાસના પ્રશ્ન એકમાં કાવ્ય તમારે ગાવાનું છે દરેક વિદ્યાર્થીઓએ. પ્રશ્ન બે છે, અંદાજ અપના અપના. એક છે, યદી સૂરજ ન નીકળતા તો. બહુ મોટો પ્રશ્ન છે અહીંયા. યદી સૂરજ ન નીકળતા તો ક્યાં હોતા? યદી સૂરજ ન નીકળતા તો દિન ન હોતા. હમે સૂર્ય કા પ્રકાશ ન મિલતા. સૂર્ય પ્રકાશ ન હોને પર કઈ વનસ્પતિ ન હોતી ઓર હરિયાલી કા નામો નિશાન ન હોતા. સૂર્ય કે ન નિકલને પર બાદલ ન બનતે ઓર ન વર્ષા હોતી. પ્રશ્ન બે છે, યદી બગીચે મેં પેડ ચલતે હોતે તો યદી બગીચે મેં પેડ ચલતે તો બડીએ અફરાતફરી મચ જાતી. વે આપસ મેં ટકરાતે ઓર ઉનકી શાખાએ ઓર ટહનિયા ટૂટ ટૂટ કર નીચે ગિર જાતી. કોઈ વ્યક્તિ બગીયા મેં જા નહીં શકતા. સચમુચ એક વિલક્ષ દ્રશ્ય હોતા. યદી દીપક બોલતા તો. યદી દીપક બોલતા તો વહ અપની આત્મકથા સુનાતા. રાત મેં હોને વાલી અનેક દિલચસ્પ ઘટનાએ હમે દીપક કે મુંહ સે સુનને કો મિલતે. યદી પેડ પૌધે ન હોતે તો. યદી પેડ પૌધે સે દુનિયા મેં હરિયાલી છાઈ રહેતી હૈ. ઉનસે તરહ તરહ કે ફૂલ ફલ જડી બુટિયાં યાદી મિલતી હૈ. યદી પેડ પૌધે કે બિના હરિયાલી ન હોતી તો ઉપયોગી ચીજે ન મિલતી ઓર દુનિયા વિરાને મેં બદલ જાતી. આ પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન ત્રણમાં પ્રશ્નો કે ઉત્તર દીજીએ. આપકે આસપાસ મેં કોણ કોણ સે ફૂલ દિખાઈ દેતે હૈ? તો ગેંદા, ચમેલી, ગુડહલ, ચંપા આદિ ફૂલ. પ્રકૃતિ કે તત્વ કોણ કોણ સે હૈ? તો પ્રકૃતિ કે પાંચ તત્વ હૈ, અગ્નિ, જલ, પૃથ્વી, વાયુ ઓર આકાશ. પ્રકૃતિ સે હમે ક્યાં ક્યાં મિલતા હૈ? પ્રકૃતિ સે હમે હવા, પાણી ઓર પ્રકાશ મિલતે હૈ. તરહ તરહ કે પેડ પૌધે ઓર ફલ ફૂલ હમે પ્રકૃતિ સે હી મિલતે હૈ. પ્રશ્ન ચાર મેં જોડે મિલાઈએ. ફૂલ ખુશ્બુ દેના એનું કામ, નામ ઓર કામ. ફૂલ ખુશ્બુ દેના, સૂરજ ગરમી દેના, દીપક અંધેરા હરના, માનવ અચ્છે અચ્છે કામ કરના. પ્રશ્ન પાંચ, નીચે દિયે ગયે શબ્દો કે સામાનાથી શબ્દ કવિતા મેં સે ઢૂંઢ કર વાક્ય મેં પ્રયોગ કીજીએ. શબ્દ સામાનાથી વાક્ય, પુષ્પ ફૂલ, મુજે ફૂલ પસંદ હૈ, રવિ સૂરજ, હમ સૂરજ કો નમન કરતે હૈ, ભૂમિ ધરતી, યહાં કી ધરતી ઉપનાઉ હૈ, માનવ ઇન્સાન, ઇન્સાન અકલમંદ પ્રાણી હૈ, દિયા દીપક, રાત મેં દીપક પ્રકાશ દેતા હૈ. આવી રીતે તમારે તમારા નોટબુકમાં કાવ્ય, શબ્દાર્થ, અભ્યાસ લખવાનો રહેશે. પાછો પ્રશ્ન બ છે, ચિત્ર કે આધાર પર પાંચ છ વાક્ય લખીએ.
ચિત્ર આપેલું છે, તમારે પાંચ છ વાક્ય લખવાના રહેશે. તમારી રીતે હું બે ત્રણ વાક્ય તમને કહી દઉં છું. સૂર્ય દુનિયા કો પ્રકાશ દેતા હૈ, સૂર્ય કા ઉદય પૂર્વ દિશા મેં હોતા હૈ, શામ કો યહ પશ્ચિમ દિશા મેં અસ્ત હોતા હૈ, સૂર્ય હમારે જીવન કા આધાર હૈ, ઇસલિયે હમ ઉસે દેવતા માનતે હૈ, સૂર્યોદય હોને પર ફૂલ ખીલતે હૈ. એસે ફૂલનું લખવાનું છે. આવી રીતે ફૂલ તરહ તરહ કે હોતે હૈ, ઉનકે અલગ અલગ રંગ ઓર ખુશ્બુ હોતી હૈ, સૂર્ય કે ચિત્ર કે પાસ સૂરજમુખી કા ફૂલ દિખાઈ દેતા હૈ, યહ ફૂલ પીલે રંગ કા હોતા હૈ, ઓર સૂર્ય કે નિકલને પર ખીલને લગતા હૈ, યહ ફૂલ હમેશા સૂર્ય કી ઓર દેખતા રહેતા હૈ. આવી રીતે પાંચ છ વાક્ય લખવાના છે. નીચે દિયે ગયે શબ્દો મેં સે ઉચિત સર્વનામ ચુન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. અહીંયા કૌંસ આપેલા છે, કૌંસમાંથી શોધીને ખાલી જગ્યા લખવાની છે. તુમ્હારા નામ ખાલી જગ્યા હૈ તો ક્યાં હૈ, તુમ્હારા નામ ક્યાં હૈ, દેખો તો ખાલી જગ્યા ઇધર હી આ રહી હૈ, કોઈ દેખો તો કોઈ ઇધર હી આ રહી હૈ, ખાને કે લિયે ખાલી જગ્યા તો દે દો બહુત ભૂખ લગી હૈ, કુછ ખાને કે લિયે કુછ તો દે દો બહુત ભૂખ લગી હૈ, મેને ખાલી જગ્યા કામ પૂરા કર દિયા, મેને અપના કામ પૂરા કર દિયા. પાંચ નંબર, ખાલી જગ્યા કહાં જા રહે હૈ, આપ કહાં જા રહે હૈ. પ્રશ્ન સાત, ઊંચી આવાજ સે પઢીએ ઓર સમજીએ. આ તમારે વાંચવાનું છે. સ્વાધ્યાય, પ્રશ્નો કે ઉત્તર લખીએ એ તમારે તમારા નોટબુકમાં પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન બેન, આપકી કલ્પનામે કલ્પના કરવાની છે. એ ઉદાહરણ આપેલું છે, ફૂલ, તાજગી, સુગંધ, ખુશી, કોમલતા. એમાં અહીંયા છે ચાંદ, તો ચાંદની, કિરણે, આનંદ, શીતલતા. ધરતી, તો સાગર, જંગલ, પર્વત, પ્રાણી, વૃક્ષ, પત્તિયા, ફૂલ, તના, ડાલ. એવી રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. પ્રશ્ન ત્રણ, સમાન પ્રાસવાળે શબ્દો પઢીએ ઓર બોલીએ. આ સમાન પ્રાસવાળા શબ્દો છે એ તમારે બોલવાના છે અને લખવાના છે. પ્રશ્ન ચાર, નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કરકે વાક્ય મેં પ્રયોગ કીજીએ. ઉદાહરણ આપેલું છે, લડકા લડકે, એના પરથી વાક્ય બનાવવાનું છે. પાઠશાળા કે સભી લડકે પ્રાર્થના મેં નિયમિત હૈ. એ તો અહીંયા પાંચ આપેલા છે, પંખા, આંખ, કિતાબ, પૌધા, પેન્સિલ. એક તમને સમજાવી દઉં છું, પંખા તો પંખે, વાક્ય આવશે હમારી કક્ષા મેં દો પંખે હૈ. એટલે તમારે આ શબ્દ પરથી એના વચન પરિવર્તન કરવાનું છે અને વાક્ય બનાવવાના છે. પ્રશ્ન પાંચ, કાવ્ય પંક્તિઓ કો પઢકર ઉનકા ભાવાર્થ લિખીએ. કાવ્ય પંક્તિ છે એ તમારે ભણવા વાંચવાની છે અને તમારે લખવાની છે, જે આપણે કાવ્યમાં સમજાવી હતી. હું છતાં એકવાર તમને સમજાવી દઈશ. દીપક કો દેખો કૈસે યહ હરદમ જલતા રહેતા હૈ, અપના અંતર જલા જલા કર રોશન જગ કો કરતા હૈ, આવો હમ ભી ઇન્સાન બનકર જગ મેં અપના નામ કમાએ, અચ્છે સચ્ચે કામ કરે ઓર સારી ધરતી કો મહેકાએ. દીપક સદા સ્વયં જલતા હૈ લેકિન હમે પ્રકાશ દેતા હૈ, હમ ભી દીપક કી તરહ સ્વયં કષ્ટ સહે લેકિન દુખી લોકો કા દુઃખ દૂર કર ઉન્હી સુખી બનાએ, એસા કરને વાલે માનવો કો હી યશ મિલતા હૈ, દિલ કે સચ્ચે ઓર અચ્છે કામ કરને વાલે લોગ હી દુનિયા કો સુંદર ઓર સુખમય બનાતે હૈ. ઇતના જાનીએ. તો આ તમારે તમારા નોટબુકમાં દોરીને લખવાનું રહેશે. પાઠશાળાનું નિશાન છે, ચિકિત્સક સેવા, પેટ્રોલ પંપ, સાર્વજનિક ટેલિફોન. અહીં આપણો પાઠ પૂરો થાય છે. હું તમને હોમવર્ક આપી દઉં છું. આપણે અહીં આગળ પુનરાવર્તન એક છે. પુનરાવર્તન એક તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. પુનરાવર્તન એકના પ્રશ્ન દસ સુધી તમારે લખવાનું છે. કાવ્ય પાંચનું જે સ્વાધ્યાય છે, ધરતી કો મહેકાઈએ, એ કાવ્ય લખવાનું છે. શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો.